सदानन्दाम्बोधि स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्भोजन्माच्छदसदृश शोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः ॐ श्री हरिकृष्णाय नमो नमः ॐ श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामी नारायण भगवाननी श्री हरि कृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी जय बधाई भक्तों ने थी जय स्वामी नारायण वाला भक्तों आजनी आपणी आ सभा एमां सद्गुरु गोपाळन स्वामीनी प्रकरण बीजानी वात नंबर 8 छे आपणे पहेला वांचीए एनी थोड़ी समझीए ગોપાળન સ્વામી આ વાતો કરી એ ક્યારે કરવાની શરૂ કરી હતી ગોપાળન સ્વામીને દેહ છોડવો હતો મહારાજના વિયોગમાં 1904ની સાલમાં સ્વામીએ મંદવાડને ગ્રહણ કર્યો મોટા સાધુ જ્યારે દેહ છોડે છે ને ત્યારે આ જગતથી ઉદાસ થઈ અને મંદવાડને ગ્રહણ કરે છે અને મંદવાડને ગ્રહણ કરીને સ્વામીએ દેહ છોડવાની તૈયારી કરી પણ કોઈ રીતે સ્વામીનો દેહ પડે નહીં સ્વામીનો દેહ પડે નહીં સ્વામીને વિચાર થાય કે હું અંજળ નથી લેતો દેહને છોડી દેવા માટે આટલી બધી મહેનત કરું છું તોય દેહ કેમ નથી છૂટતો ત્યારે મહારાજે પ્રગટ થઈને સ્વામીને કીધું કે સ્વામી તમે મારું સર્વોપરીપણું પ્રવર્તાઓ નહીં તો 1000 વર્ષ સુધી તમને આ દેહમાં રાખી મૂકીશ ત્યાર પછી સ્વામીએ વાતો કરવાની શરૂ કરી એ જે વાતો છે એ આ વાતો છે થોડી બહુ કઠિન વાતો છે પણ આપણે એક બે પસંદ એટલે કરી છે કે આ વાતોના પણ આપણને સંસ્કાર થોડા પડે સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે કડવું કહેવું અને રહેવું તે કડવું તે શું તો ભગવાનને કડવા તે કેમ કડવા તો મહારાજનો ચમત્કાર જોવો અને શ્રીકૃષ્ણની સામર્થિ જોવી ને રામચંદ્રજીની સામર્થિ જોવી અને ઋષભદેવની સામર્થિ જોવી ને કપિલ તથા દત્તાત્રેયની સામર્થિ જોવી ને પછી પૂર્વાપર વિચારીને જુએ ત્યારે બીજા અવતાર કરતાં શ્રીકૃષ્ણ ભગવાનની સામર્થિમાં બહુ ફેર છે તે જ્યારે તપાસીને જુએ ત્યારે ખબર પડે કેમ જે શ્રીકૃષ્ણ ભગવાને પોતાને વિશે બીજા અવતારને પૃથક પૃથક દેખાડ્યા તે જોતા એમ જણાય છે જે બીજા અવતારના અવતારી શ્રીકૃષ્ણ ભગવાન છે અને મહારાજને શ્રીકૃષ્ણની સામર્થિ જોઈએ તો મહારાજે પોતાને વિશે 24 અવતારને પૃથક પૃથક દેખાડ્યા ત્યારે શ્રીકૃષ્ણના અવતારી શ્રીજી મહારાજ છે એમ પોતાની બુદ્ધિમાં તપાસ કરીને સર્વ અવતારના અવતારી શ્રીજી મહારાજ છે એમ જે જાણવું તેને કડવું કહીએ અને એવા જે મહારાજ તેના જે એકાંતિક મોટા સાધુ હોય તેને ઓળખવા અને તે સાથે હેત કરવું તેને કહેવું કહીએ અને એવા જે મોટા સાધુ તેની અનુવૃત્તિ રાખવી તથા એમની સેવા કરવી તથા ભગવાનની આજ્ઞામાં ફેર ન પાડવો અને માથા સાટે સત્સંગનો પક્ષ રાખવો એ આદિ જે જે એકાંતિક સાધુ કહે તેમ કરવું તેને કરવું કહીએ સ્વામી આની અંદર ટોટલ 3 મુદ્દા રાખ્યા છે કડવું કહેવું અને રહેવું કડવું એટલે ઓળખવું
જાણવું. તો સ્વામી કહે છે કડવાની અંદર શું જોવાનું છે? તો કે ઋષભદેવની સામર્થ્ય જોવી, દત્તાત્રેયની સામર્થ્ય જોવી, રામચંદ્રજીની સામર્થ્ય જોવી, ભગવાન શ્રી કૃષ્ણની સામર્થ્ય જોવી, અને પછી મહારાજની સામર્થ્ય જોઈને એમ નક્કી કરવું કે મહારાજ સર્વે અવતારના અવતારી છે. આપણને એમ થાય કે આ તો બહુ વખત આપણે સાંભળ્યું, બહુ વખત સાંભળ્યું ને, તો આપણને હવે અવતારના અવતારી એવી હા પડી ગઈ છે, તો પણ હજુ આ વસ્તુ ઘૂંટવાની શી જરૂર છે? આ વસ્તુ ઘૂંટવાની બહુ જરૂર છે. સર્વ અવતારના અવતારી મહારાજ સમજાયા ક્યારે કહેવાય આપણને? કે જ્યારે મહારાજ સિવાય આપણી બીજે વૃત્તિ નહીં જાય ત્યારે આપણે મહારાજની જેવી છે એવી કિંમત સમજ્યા કેવી. આપણી પાસે મોઘામાં મોઘો ફોન હોય, મોઘામાં મોઘો ફોન અને આપણા ખિસ્સામાં પડ્યો હોય કે આપણા ખોળામાં પડ્યો હોય, તો આપણી વૃત્તિ ક્યાં જાય? ફોનમાં જાય. કેમ? મોંઘો છે એટલે. મહારાજની કિંમત જો આપણને સર્વથી પર સર્વ અવતારના અવતારી જે દિવસે વ્યવસ્થિત રીતે જીવમાં સમજાઈ જશે ને, તે દિવસે મહારાજને આપણે ભૂલી નહીં શકીએ. પણ તોય મહારાજના સર્વોપરીપનાની વાત હંમેશા સમજતા રહેવી જોઈએ. ગરડા મધ્ય પ્રકરણનું 13મું. અને એ અક્ષરાતીત જે પુરુષોત્તમ ભગવાન છે, સાંભળજો, તેજનું વચનાવૃત મધ્યનું 13મું છે. જે અક્ષરાતીત જે પુરુષોત્તમ ભગવાન છે તે જ સર્વે અવતારનું કારણ છે, અને સર્વે અવતાર પુરુષોત્તમમાંથી પ્રગટ થાય છે અને પાછા પુરુષોત્તમને વિશે લીન થાય છે. અવતારી મહારાજ સર્વ અવતારના અવતારી છે સમજાય ક્યારે? તો મહારાજના પોતાના શબ્દો છે, સદગ્રંથોમાં આવી વાર્તા તો હોય પણ જ્યારે સત્પુરુષ પ્રગટ થાય છે ત્યારે તેમના મુખ થકી જ વાત સમજ્યામાં આવે છે, પણ પોતાની બુદ્ધિ બળે કરીને સદગ્રંથોમાંથી પણ સમજાતી નથી. સદગ્રંથો છે, બુદ્ધિથી કોઈ વાંચે વિચારે તો કંઈ એને સમજાઈ ના જાય, પણ સત્પુરુષ પ્રગટ થાય ત્યારે સત્પુરુષના મુખેથી એ વાતને સમજે ત્યારે સર્વ અવતારના અવતારી હા પડી જાય. આપણને આ હા પડી ગઈ છે ને કે મહારાજ સર્વ અવતારના અવતારી છે, એનું કારણ શું? આપણને ગળથૂથીમાંથી જ સત્સંગ થયો, ત્યારથી ગુરુજી જેવા મોટા એકાંતિક સાધુ મળ્યા, એને એક જ વસ્તુ પાઈ, સર્વોપરી તો એક મારો મહારાજ છે, એટલે આપણને હા પડી ગઈ છે. નહીં તો સત્સંગમાં જ કેટલા છે, કેટલા છે કે જેને સર્વોપરીપનાની હા હજુ આજ પણ નથી પડી કે મહારાજ સર્વ અવતારના અવતારી છે, નથી પડી. અને એ જમાનામાંય નહોતી પડી. અમદાવાદના નથુ ભટ્ટ હતા, બહુ મોટા પંડિત, શ્રીમદ ભાગવતની કથાઓ કરે, પોતે વૈષ્ણવ અને વૈષ્ણવોની શ્રીમદ ભાગવત, પોતે વૈષ્ણવ હતા એટલે પોતે બ્રાહ્મણ હતા, પણ વૈષ્ણવોને ત્યાં કથા કરવા માટે જાય, વૈષ્ણવોને ત્યાં કથા કરવા જાય, પછી એમને યોગ થયો મહારાજના સંતોનો, સત્સંગી થયા, તિલક ચાંદલો કર્યો, કંઠી કરી પહેરી, વ્યાસપીઠે ભટ્ટજી બેઠા કથા કરવા ભાગવતની. પેલા વૈષ્ણવી પરંપરાની અંદર તો બધા સ જોડે પૂજન કરવા વક્તાનું આવે, એમાં પૂજન કરવા માટે જ્યારે આવ્યા ત્યારે ભટ્ટજી કે ભાઈ તમે યજમાન છો એ પુરુષ એકલા પૂજન કરો, પણ પર સ્ત્રી મને સ્પર્શ કરે એ ના ચાલે. ઓલા કે હોતું હશે, અત્યાર સુધી તો ભાગવતની કથાઓ કરી ત્યારે અમે પૂજન કર્યું જ છે સ જોડે. એ કે અત્યાર સુધી હું સત્સંગી નહોતો અને હવે હું ભગવાન સ્વામિનારાયણનો સત્સંગી થયો છું, માટે પૂજન તો પુરુષ એકલા જ કરી શકશે. ઓલાએ કીધું કે તું કંઠી ના કાઢે ને તિલક ચાંદલો ના કાઢે તો અમારે તારી કથા કરાવી નથી, બીજો પુરાણી ગોતી લેશું. પુરાણીની ક્યાં ખોટ છે? કથા કરવાવાળાની ક્યાં ખોટ છે? નથુ ભટકે, જો તમે મને કંઠી તોડવા કહેતા હોય અને તિલક ચાંદલો કાઢવા કહેતા હોય તો મારે તમારી કથા કરવી નથી. એની આજીવિકા જ કથા હતી. નિશ્ચયની પરીક્ષા ક્યારે થાય છે? જ્યારે કોઈક આપતકાળ આવે, એક બાજુ ઉપર તમારો રોટલો જાય છે અને એક બાજુ ઉપર ભગવાન જાય છે, તો શું પસંદ કરો? એ મહત્વનું છે. એક બાજુ ઉપર સુખ સંપત્તિ જાય છે, બીજી બાજુ ઉપર ભગવાન જાય છે, શું પસંદ કરીએ? આપણે તો વિચારીએ કાંઈ નહીં, આવે હાલો ને કથા જ કરવી છે ને, થોડો તિલક કાઢી નાખીએ, કથા પતાવી દઈએ, પછી કરી દેશું. પણ નથુ ભટ્ટ એવા નહોતા. તો નથુભટ્ટ પાકા ભગત કહેવાય, કાચા કહેવાય? કેવા કહેવાય?
પાકા. પણ એ નથુ ભટ્ટ ભગવાન સ્વામિનારાયણને વરેલા હતા, ભગવાન સ્વામિનારાયણની કંઠી બાંધી, તિલક ચાંદલો કર્યો, પણ પોતે પંડિત. એટલે એમના મગજમાં એવું ફિટ થયેલું કે જે શ્રીકૃષ્ણ છે તે જ ભગવાન સ્વામિનારાયણ છે. આ નિશ્ચયની વાત એવી છે, આમાં બુદ્ધિ કામ નથી કરતી, આમાં શ્રદ્ધા કામ કરે છે, શ્રદ્ધા. અને બીજી વસ્તુ એ કે તમે બુદ્ધિવાળા છો કે ઓછી બુદ્ધિવાળા છો, પરંતુ જ્યારે પ્રથમ તમને કેવાનો યોગ થઈ જાય છે એવી ભગવાનની બાબતમાં હા પડી જાય છે. કોનો યોગ થઈ ગયો? ડોક્ટર હોય ને યોગ થઈ ગયો તોય સર્વોપરી હા પડી જાય, અભણ હોય ને યોગ થઈ ગયો તો એને સર્વોપરી હા પડી જાય. અને જો યોગ પહેલેથી બીજો થઈ ગયો તો ચકરડું ચાલુ થઈ જાય બીજો, હજુ કેટલા ગૂંચવાયેલા છે. મહારાજની બાબતમાં સ્પષ્ટ આ મહારાજ સર્વ અવતારના અવતારી છે, આમાં કેટલા ગૂંચવાયેલા છે. ત્યારે આપણે ભાગ્યશાળી છીએ કે આપણી ઉપર એવી ગુરુજીની કૃપા કે આપણે બોલી શકીએ છીએ કે સર્વોપરી તો એક મારો મહારાજ છે. ગણ્યા ગાંઠ્યા, ગણ્યા ગાંઠ્યા, થોડાક આંગળીના ટેરવે ગણાય એટલાને જ સર્વોપરી પણ સમજાવ્યું છે. એમાંના આપણે એ માર્ગે હાલેલા છે. આપણે એવો દાવો ન કરી શકીએ કે 100% મને સમજાઈ ગયું છે. 100% જે દિવસે સમજાઈ જશે જીવ સુધી, તે દિવસે ઇન્દ્રિયો અને અંતઃકરણ પણ મહારાજમય થઈ જશે, એવું થઈ જશે. અને એવું થવા માટે જ આપણો આ સત્સંગ છે, એવું થવા માટે જ આપણે આટલી સેવા, ભજન, સ્મરણ આદિ જે કાંઈ આ કરીએ છીએ એ મહારાજમય થઈ જવું છે આપણે, એના માટે કરીએ છીએ. જમવા બેઠા હોય, સરસ મજાનું ફ્રૂટ સલાડ હોય, હતું બટાકાવડા હોય, કેવા તન્મય થઈ જઈએ ભગત જમવામાં, કેવી મજા આવે, મજા આવે ને, એમાં કેવું સુખ આવે, કેવા તન્મય, એક રૂપ થઈ જઈએ છીએ. આપણે જ્યારે ભોજન કરીએ છીએ એમાંય જો ઉપવાસ કર્યો હોય, ધારનું હોય અમાર જેમ, અને પારનામ મળી ગયું હોય કાંઈ, કેવા તન્મય થઈ જઈએ. માનસી પૂજા ઓછી થઈ જાય, ધ્યાને ઓછું થઈ જાય, સુગંધ ચાલુ થઈ ગયું હોય ડીશની તો માનસી પછી હરખી ના થાય, તન્મય થઈ ગયા, એ રૂપ થઈ ગયા. એમ મહારાજનું સર્વોપરીપણું જ્યારે સમજાય ને ત્યારે મહારાજ રૂપ થઈ જઈએ આપણે, મહારાજ આપણા રોમે રોમમાં થઈ જાય. નથુ ભટ્ટ એને સમજણ એવી હતી કે શ્રીકૃષ્ણ છે એ જ આ મહારાજ છે. એક દામોદર ભગત કરીને અમદાવાદના ભગત હતા. દામોદર ભગત કંઈ પંડિત નહોતા, પણ દામોદર ભગતને એટલી હા પડી ગયેલી કે મહારાજ જેવું કોઈ નથી. એટલે દામોદર ભગત નથુ ભટ્ટારે વાતચીત કરતા હોય ને તો નથુ ભટ્ટ પોતાની સમજણની વાત કરે ત્યારે વાત કરે એટલે મહારાજને શ્રીકૃષ્ણ જેવા કે. દામોદર ભગતને થાય કે બાપા, નથુ બાપા છે તો બહુ જ્ઞાની, પણ આ બાબતમાં તો થોડું કાચું લાગે છે, પણ હવે પંડિતને વાત કેમ કરવી, આ તો અભણ. એટલે નથુ ભટ્ટે વાત, નથુ ભટ્ટને દામોદર ભગત કે ભટ્ટજી બાપા તમે મોટા છો, વડીલ છો, ઉંમરવાળા છો, સમજુ છો, ભગવાનમાં હેતવાળા છો, સંતોના સત્સંગવાળા છો, પણ તમે જેવા મહારાજને સમજો છો એવા મહારાજ નથી, મહારાજ તો શ્રીકૃષ્ણથી બહુ મોટા છે. નથુ ભટ્ટે દામોદરને કીધું લા કનબા તને હું ખબર પડે કે તું એક શાસ્ત્ર ભણેલો ને હું કેટલું ભણેલો છું, કેટલું તું મને કોણ સમજાવવા વાળો, કોણ આડું આવ્યું, કોણ આડું આવ્યું, બુદ્ધિ. દામોદર પાસે એટલી બુદ્ધિ નહોતી, નથુ ભટ્ટ પાસે બધી બુદ્ધિ હતી, પરંતુ આ તો સર્વોપરીપણાની મહારાજને ઓળખવાની વાત છે, આમાં બુદ્ધિ પાછી પડે. દામોદર ભગતને નથુ ભટ્ટ કે હાલો અત્યારે ગાડું જોડો વડતાલ મહારાજ પાસે જઈએ અને મહારાજ પાસે જઈને આનો ખુલાસો કરીએ. મહારાજ પાસે ગયા, મહારાજને કે મહારાજ આવો પ્રશ્ન છે. મહારાજ કે નથુ ભટ્ટને કે આંખ બંધ કરીને અમારું ધ્યાન કરો કે. તે મહારાજનું ધ્યાન કર્યું, ધ્યાન કર્યું ને અક્ષરધામની અંદર 24 અવતારો હાથ જોડીને ઉભેલા દર્શન તો થયા, પણ શ્રીકૃષ્ણ નારાયણ મહારાજની સેવામાં દેખાના નથુ ભટ્ટ મહારાજના પગમાં પડ્યા, દામોદર ભગતના પગમાં પડ્યા. જો તમે ઓળખાવ્યું ન હોત તો મહારાજ મને ઓળખાત નહીં. આમ તમે જુઓ ને તો મહારાજને આપણે જે સર્વોપરી જાણતા થયા છે ને, જાણતા બોલતા થયા છે ને, બોલતા એ માર્ગે ઉપર ચાલ્યા છે ને, એ બહુ મોટી પ્રાપ્તિ છે, એ નાની પ્રાપ્તિ નથી. ભલ ભલાને હા નથી પડતી, એ આપણને મહારાજે પડાવી, મોટા પુરુષોએ પડાવી, કેટલી મોટી વાત થઈ. આ ગોપાળાન સ્વામીની પ્રકરણ 2 ની 8મી વાત છે.
સ્વામી કહે છે જે તેજને વિશે મૂર્તિ છે તેજ આ પ્રત્યક્ષ મહારાજ છે એમ જાણજો, જો એમ ન જણાય તો એટલું જરૂર જાણજો કે અક્ષરરૂપ જે તેજ તેને વિશે જે મૂર્તિ છે તેને મહારાજ દેખે છે એમ જાણશો તો પણ તમારે મારે વિશે હેત રહેશે, તેને કરીને તમારું પરમ કલ્યાણ થશે અને આ વાતને નિત્ય નવીન નવી રાખજો, પણ ગાફલપણે કરીને વિસારી દેશોમાં આજ છે તેવી કાલ નવી રાખજો, તેવી ને તેવી દેહનો અંત થાય ત્યાં સુધી પણ દિન દિન પ્રત્યે નવી ને નવી રાખજો, જે જે ભગવાનની વાત કરો તે વાતને વિશે આ વાતનું બીજ લાવજો એમ અમારી આજ્ઞા છે. આ જે અમે તમને વાત કહી છે તે સર્વશાસ્ત્રનો સિદ્ધાંત છે, અનુભવમાં પણ એમ જ દ્રઢ છે, અમે પ્રત્યક્ષ નજરે જોઈને આ વાત કહી છે. આપણે રાત ને દિવસ આપણને લગ્ની હોવી જોઈએ કે રાત અને દિવસ આપણે મહારાજના સર્વોપરિપણાની કડીઓ ગાયા જ કરીએ, મહારાજના મહિમાની કડીઓ ગાયા જ કરીએ. આ મૂર્તિ સૌથી ન્યારી અચરજકારી છે, આ મૂર્તિ સૌથી નોખી અચરજકારી છે. તમે મારી પાછળ ગાવા વાટ જોતા હતા, અરે ગાઓ. આ મૂર્તિ સૌથી ન્યારી અચરજકારી છે, આ મૂર્તિ સૌથી નોખી અચરજકારી છે, આ મૂર્તિ નહીં અન્ય જેવી અચરજકારી છે, હરિધરી ન ધરશે એવી અચરજકારી છે, હરિધરી ન ધરશે એવી અચરજકારી છે. આ વારનો જે અવતાર રે એવો ન થાય વારમ વાર રે, નથી આવ્યા ને આવશું ક્યાંથી રે, સૌ જન જાણજો મનમાંથી રે, સૌ જન જાણજો મનમાંથી રે. જ્યારે ભુજમાં રામાનંદ સ્વામી બિરાજતા હતા એ સમયે નિષ્કુળાનંદ સ્વામી એટલે લાલજી સુથાર રામાનંદ સ્વામીના ચુસ્ત શિષ્ય હતા, સ્વામીએ પત્ર લખ્યો કે આવે જેને દર્શન કરવા હોય એ બધા ભુજનગર ના આવતા લોજ જજો અને લોજમાં જઈને વર્ણીના દર્શન કરજો. હવે લાલજી સુથાર, પર્વતભાઈ અને મયારામ ભટ્ટ આ ત્રણનો એવો નિશ્ચય કોઈ હથેળીમાં રાધાકૃષ્ણ બતાવે ને તો એ રામાનંદ સ્વામી સિવાય બીજો ભગવાન નહીં. રામાનંદ સ્વામીને એ લોકો ભગવાન માનતા, નિષ્કુળાનંદ સ્વામી, પર્વતભાઈ, મયારામ ભટ્ટ હથેળીમાં રાધાકૃષ્ણ બતાવે તોય રામાનંદ સ્વામી સિવાય ભગવાનની. એટલે એમણે તો પત્ર વાંચ્યો પણ એમને એમ કે લોજની અંદર વર્ણી આવ્યા તે અત્યારના કોઈ નવા છોકરા આવ્યા હોય આવે એના દર્શન કરવા રામાનંદ સ્વામી કેવડા મોટા, અને સ્વામીએ લખ્યું તો એમ કાંઈ થોડું ગુરુ મહારાજ તો કે, પણ આપણે તો થોડું કાંઈ લોજ જવાનું હોય, ભુજ ગયા એટલે સ્વામી બહુ વઢ્યા. કેમ અહીંયા આવ્યા લાલજી? મેં તમને કીધું તું લોજ જાજો. સ્વામી, એ લોજની અંદર જે વર્ણી આવે છે વાત સાચી, પણ એ કેવડા મોટા છે. કહે લાલજી મોટા તે કેવા, દત્તાત્રિકે ઋષભ દેવ જેવા. કેવા છે? દત્તાત્રી જેવા છે, ઋષભદેવ જેવા છે. કેસો છે રામચંદ્ર સમાન, રામાનંદ કહે સુનો કાન. જેમ કૃષ્ણ મોટા છે સર્વેથી, તેમ આ છે મોટા વડીએથી. જોઈને ગાજો. જેમ કૃષ્ણ મોટા છે સર્વેથી, તેમ આ છે મોટા વડીએથી. આ છે અવતાર ના અવતારી, ગણું શું કહીએ વિસ્તારી. જેનું ધ્યાન મહામુનિ ધરે, જેનો જસ શેષ નાગ ઉચ્ચરે. એવા મોટાના દર્શન મૂકી, કેમ આવ્યા છો કચ્છમાં ચૂકી. લાલજી સુથારને રામાનંદ સ્વામી કે જેમ તમે કહો છો રામચંદ્ર જેવા, તમે કહો છો ઋષભદેવને દત્તાત્રી જેવા, લાલજી તો હું વાત કરે છે જેમ કૃષ્ણ મોટા છે સર્વેથી.
શ્રી કૃષ્ણ અવતાર આ પૃથ્વી પર એવો થયો, અવતાર અને અવતારી એવો ભેદ જણાતો નથી. મારી પાસે કરતાલ છે પણ અહીં પડી છે. હું તમને કહું છું કે તમને મારી પાસે કરતાલ છે જણાતી નથી, નથી એવું નથી કહેતો, જણાતી નથી. એમ અવતાર ને અવતારી એવો ભેદ જણાતો નથી, નથી જ એવું નથી કીધું. સમજાય છે? વચનામૃતનો એક એક શબ્દ બહુ તોલીને બોલાયેલો છે. એક એક શબ્દ એની અંદર ને અને જ આ બધા શબ્દો પણ બહુ તોળાઈને બોલાયેલા છે અને તોળાઈને લખાયેલા છે. આજે એક પ્રેસિડેન્ટ કોઈ દેશનો થયો હોય, આ દેશનો થયો હોય અને કોઈ સ્ટેટમેન્ટ શીટ ઉપર બેસીને આપે, લખે, એના શબ્દની કેટલી મોટી કિંમત હોય છે, કેટલી મોટી કિંમત હોય. તો પુરુષોત્તમ નારાયણ જે શબ્દ બોલતા હોય એમાં ને અટકવાનું હોય તે અલ્પવિરામ, જ આમ જ, એ બધા બહુ વિચારીને શબ્દો છે. એક પણ શબ્દ એવો નથી કે જે શબ્દમાં કરોડો ગણું રહસ્ય ન છુપાયેલું હોય, કરોડો ગણું છે. હજુ હું પણ કહેતો હોય છે શબ્દનું તો સમજવું કે એ જેટલું છે ને, આપણે તો ખાલી છીછરા પાણીમાં છપછપ્યા કરીએ છીએ, ઊંડા મહાસાગરમાં તો હજુ આપણે નથી ગયા, એટલું રહસ્ય એમાં છે. સુકાનંદ સ્વામી જેવા જેને આ વચનામૃત લેખન કર્યું, એ સુકાનંદ સ્વામી આ વચનામૃતના લેખક, એ એવું કહે છે, ગોપાળન સ્વામીની જ્યારે સભામાં વાતો સાંભળતા ત્યારે સુકાનંદ સ્વામી કે મહારાજ જ્યારે આ વચનામૃત બોલ્યા ત્યારે જે નહોતું સમજાયું ને, આ લખ્યું ત્યારે નહોતું સમજાયું ને, એ આ સભામાં બેસીને સમજાયું. આપણે ક્યાંથી કહી શકીએ કે મને વચનામૃત સમજાઈ ગયું? કેવી રીતે કહી શકીએ? આ બુદ્ધિબળથી સમજાય એવું નથી. આ કેવળ કૃપાનું શાસ્ત્ર છે. કેવું છે? કૃપા. મહારાજની કૃપા થાય, મોટા મુક્તોની કૃપા થાય, મોટા પુરુષની કૃપા થાય ત્યારે આ શાસ્ત્ર સમજાય, નક્કી નથી સમજાયું. લાલજી સુથારને કે કૃષ્ણ મોટા છે સર્વેથી, તેમ આ છે વળી મોટા. આને કડવું કહીએ, કડવું એટલે જાણવું, મહારાજને આવા જાણવા. ગોપાળન સ્વામીએ પોતાની જ વાતની અંદર પ્રકરણ બીજાની જે આઠમી વાત આપણે અહીં આગળ પસંદ કરેલી છે એમાં સાતમી વાતમાં સ્વામીએ કીધું, અને ચોખ્ખી ઉપાસના કરવી પણ તેમાં લોચો ન રાખવો. ઉપાસનામાં ભેદ પડે છે તે પક્ષપાતે કરીને પડે છે. કેમ? જે પોતાનો પક્ષ રાખ્યા સારું, પોતાના જે સેવક હોય તેને કહે કે લક્ષ્મીનારાયણ છે તથા નરનારાયણ છે તે જ મહારાજ છે એમ સમજાવે, અને પોતે તો જેમ સમજતા હોય તેમ સમજે. માટે આપણે તો કોઈ અવતારને વિશે મોટપ ન સમજવી, અને મહારાજ સર્વે અવતારના અવતારી પોતે એક જ છે, અને અવતાર માત્રના ધરતલ છે, અને બીજા સર્વે અવતાર છે તે તો એમના ભક્ત છે એમ સમજવું, અને બીજાને પણ એમ સમજાવવું. તે કેમ જાણીએ? સ્વામી કે હું આ શા માટે કહું છું? ગોપાળન સ્વામી પોતે જ કહે છે, તો એકવાર અમને મહારાજના અને શ્રીકૃષ્ણ ભગવાનના દર્શન થયા ત્યારે શ્રીકૃષ્ણ મહારાજની સેવામાં દેખાના, રામચંદ્રજી અને મહારાજના દર્શન થયા ત્યારે પણ રામચંદ્રજી મહારાજની સેવામાં દેખાના, નરનારાયણ તથા મહારાજના દર્શન થયા ત્યારે નરનારાયણ મહારાજની સેવામાં દેખાના. વ્યાપકાનંદ સ્વામીને પણ પોતાના સ્વરૂપને વિશે 24 અવતાર લીન કરીને દેખાડ્યા જ્યારે સૌ પ્રથમ શીતળદાસ આવે છે ત્યારે, અને પર્વતભાઈ પણ 24 અવતારના મહારાજની મૂર્તિમાંથી દર્શન થયેલ. આવી રીતની સ્વામીએ વાત કરીને પછી આખી વાત કીધું. માટે આપણે તો એમ ચોખ્ખી ઉપાસના સમજવી કે બીજા અવતાર અક્ષરના મુક્ત, અક્ષર પૂર્વે જે જે અવતાર થઈ ગયા આગળ થાશે એ સર્વેના અવતારી શ્રીજી મહારાજ છે એમ, સર્વે અવતાર તો મહારાજના ભક્ત જ છે એમ સમજવું, અને સર્વેને નિયમમાં રાખનારા પોતે એક જ છે પણ એ વિના બીજો કોઈ નથી, એ મોટા સંતનો સિદ્ધાંત છે. આ ગોપાળન સ્વામીએ કીધું. કોનો સિદ્ધાંત છે? મોટા સંતનો. મોટા સાધુ પાસે મહારાજનું સર્વોપરીપણું જાણવા મળે. તો લાલજી સુથારને મહારાજ અહીં આગળ રામાનંદ સ્વામીએ આવું કીધું, ભાઈ રામદાસજી સ્વામી મહારાજની સાથે કેટલા વર્ષોથી રહેલા, રામાનંદ સ્વામી વખતના સાધુ, સ્વામી ધામમાં જવાના થયા ને ત્યાં સુધી શું થતું, મુક્તાનંદ સ્વામી બેઠા હોય, નિત્યાનંદ સ્વામી બેઠા હોય, બધા સંતો બેઠા હોય, પછી એ લોકો વાતો કર્યા,
આ બધા સંતો કે મહારાજ છે તો આમ મોટા છે, આ અવતારથી મોટા છે, આ અવતારથી મોટા છે. હવે ભાઈ રામદાસ સ્વામી વૃદ્ધ, એ બધા સંતો કરતા વૃદ્ધ પણ ખરા, જૂના પણ ખરા. એટલે એક વડીલ તરીકે મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી બધા વાતો કરતા હોય ને ત્યારે કે આ તમે શું ભગવાનની અંદર જોખવા બેઠા છો 200 ગ્રામ ને 500 ગ્રામ. ભગવાન એ ભગવાન, એમાં કંઈ જોખવાનું હોય કે દત્તાત્રેય કરતા આ મોટા ને એનાથી આ મોટા ને એનાથી આ મોટા ને એનાથી આ મોટા. લોયાનું 14મું વચનામૃત રૂચિનું, એમાં મહારાજે પણ અવતારોની તારતમ્યતા આખી બતાવી છે. અમને આના કરતાં આમાં વધારે હેત, એમાંથી આમાં વધારે હેત, શ્રીકૃષ્ણનું વિશે કોટી ગણું હેત. જો બધું એક જ છે તો મહારાજે શા માટે એ તારતમ્ય પણ આમ મહારાજે ભેદ શા માટે પાડ્યા? જો બધું એક જ છે તો પંચાળાના પહેલામાં ધામના ભેદ શા માટે કર્યા? લોયાના 14મામાં અવતારના ભેદ કર્યા? પંચાળાના પહેલામાં ધામના ભેદ કર્યા? જો બધું એક છે તો ભેદ કરવાની જરૂર નથી. એ ભેદ કર્યા છે એ જ એવું દ્રઢ કરે છે કે મહારાજને આપણને પોતાનું સ્વરૂપ સમજાવવું છે. મહારાજ જો મધ્યનું 9મું વચનામૃત, પોતાને સાક્ષાત મળ્યું જે ભગવાનનું સ્વરૂપ, તેને સદા દિવ્ય સાકાર મૂર્તિ સર્વ અવતારનું કારણ અવતારી એવું જાણવું, અને જો એમ ન જાણે ને નિરાકાર જાણે અને બીજા અવતાર જેવા જાણે તો એનો દ્રોહ કર્યો કહેવાય. મહારાજે આ મધ્યના 9મામાં કીધું, બીજા અવતાર જેવા જાણે દ્રોહ કર્યો કહેવાય. એક આહીરો હોય ને, આહીરો એને પણ કેવી સમજણ હોય. ભાઈ રામદાસજીની વાત કરું, ભાઈ રામદાસજી સ્વામી જ્યારે અંતકાળ આવ્યો ને ત્યારે સ્વામી અચાનક ધામમાં જવાના થયા ત્યારે મહારાજે મહારાજને કીધું, મહારાજ બધા સંતો ભક્તોને ભેગા કરો, મારે વાત કરવી છે. બધાને ભેગા કર્યા પછી સ્વામી કે સંતો, અત્યાર સુધી હું એવું કહેતો કે તમે આ ભગવાનમાં શું જોખો છો, પણ આજે હું આખી પૃથ્વીની ગાયો માર્યાનું પાપ મારા માથે લઉં છું, બ્રહ્માંડ ભાંગ્યાનું પાપ મારા માથે લઉં છું. દુર્ગપુર મહાત્મ્યમાં રઘુવીરજી મહારાજે ગ્રંથ લખ્યો, એમાં કથા લખી કે હું બધું પાપ મારા માથે લઉં છું, મને રામાનંદ સ્વામીના શ્રીકૃષ્ણના દર્શન થયા અને બંને મને એમ કીધું, મારા સદગુરુએ અને હું અત્યાર સુધી જે સમજતો હતો એ શ્રીકૃષ્ણ ઈષ્ટદેવ, એમને મને એમ કીધું કે આ હરિકૃષ્ણ છે તો સર્વ અવતારના ધરતલ છે, માટે મારે આ છેલ્લે કેવું છે કે અત્યાર સુધી હું જ્યારે તમને કહેતો કે આ તમે અવતારોમાં શું આમ તેમ નાનું મોટું કરો છો, પણ આજે હું જાહેર કરું છું ધામમાં જતા જતા. હવે વિચારો, ભાઈ રામદાસજી એ તો બહુ મોટા સાધુ હતા, એનું ચરિત્ર છે, પણ એવા મોટા પુરુષોને ક્યારે સમજાયું? આ લોકની લીલા એને ચરિત્ર કર્યું એ પ્રમાણે એમને સમજાયું ક્યારે? અંતકાળે. એ વાત આપણને ભર જુવાનીમાં સમજાય, પૂર્ણ તો નથી સમજાય, હજુ એ માર્ગે છીએ, કેપમાં ના આવી જતા સમજાઈ ગયું એમ. કારણ કે એની ખબર ક્યારે પડે ખબર છે? વિપત્તિ આવે, વિપત્તિ આવે. આપણું ધાર્યું ન થાય, આપણા મન પ્રમાણેનું કશું ના થાય. હમણાં જ લોયાના આશીર્વાદ આપતા ગુરુજી નહોતું કીધું કે મહારાજને પ્રાર્થના કરી નવા વર્ષે કે અમારું ધાર્યું કાંઈ ના થવા દેતા. હવે આપણું ધાર્યું કશું જ મહારાજ ના કરે, આપણે વિચાર્યું એનાથી આવું વિપરીત કરે, આપણે ધાર્યું હોય કાંઈ થાય કાંઈક, ત્યારે મહારાજનો નિશ્ચય રહેવો અઘરો પડે. આપણે હાવ નિર્દોષ છીએ અને મહારાજ આપણને જેલની સજા આપી દે. નાથ ભગત હાવ નિર્દોષ હતા ને, નાથ ભગતનો કોઈ દોષ નહોતો, પણ ગોપાળાન સ્વામી કથા કરતા હતા ને ગોપાળાન સ્વામી કીધું આ નાથ ભગત અમને લઈ આવે જ્યારે હોય ત્યારે, તો ઓલા દીવાને નાથ ભગતને જેલમાં નાખી દીધા. આપણે ફરી ગોપાળાન સ્વામી બોલાવીએ ખરા આવું કહેતો? બોલો, નાથ ભગતને આટલું એમ મહારાજ પ્રત્યે ના થયું, પણ ગોપાળાન સ્વામી પ્રત્યે પણ આટલું ના થયું. કેવો નિશ્ચય, કેવી સમજણ, વગર વાંકે જેલમાં ગયા. ઓલા કોણ જેલમાં ગયો? નાથ ભગત જેલમાં ગયો. લોકમાં શું વાત કરે બધા કે ભગત જેલમાં ગયો, ભગત જેલમાં ગયો, સ્વામિનારાયણનો ભગત જેલમાં ગયો, ગોપાળ સ્વામીનો કૃપા પાત્ર શિષ્ય જેલમાં ગયો, ધંધા એવા કરે જેલમાં જ જાય ને. નાથ ભગતને લાજ શરમ કાંઈ નહીં. મારા મહારાજની ઈચ્છા, બંદીખાને નાખો કે રાજગાદ્ય બેસાડો, હાથીએ બેસાડો, ગધેડે બેસાડો, સ્તુતિ થાવ, નિંદા થાવ, સફળ થાવ, નિષ્ફળ થાવ, મારા મહારાજની ઈચ્છા. એવું જ્યારે થાય ત્યારે મહારાજની આપણને ખબર પડે, નહીં તો આપણી બધી ઈચ્છાઓ પૂરી થાય ને ત્યાં તો બધા કે પીવડા ઘનશ્યામ મહારાજની દયા છે. વાહ પીવડા મહારાજ વાહ, બધા જ સંકલ્પ પૂરા કરીએ છીએ. મહાપૂજામાં સંકલ્પ કર્યો પૂરો કર્યો, અભિષેક કર્યો પૂરો કર્યો, પણ એવા મહારાજે 100 પૂરા કર્યા અને 1 ના કર્યો તો પત્યું. મહારાજમાંથી નિષ્ઠા તૂટી જાય,
માટે રોજ નિશ્ચયની વાતો તો બહુ સાંભળ્યા કરવાની, નિશ્ચયની વાતો સાંભળ સાંભળ કરવાની, વાંચ વાંચ કરવાની, અને વારે વારે પૂર્વેના ભક્તોના જે નિશ્ચય સંબંધી પેપરો મહારાજે લીધા હોય ને એને આમ જોયા કરવાના. અમારે ત્યાગીના જોવા પડે ને તમારે ગ્રહસ્થના જોવા પડે. આપણી આજુબાજુની અંદર કોઈના પેપર લીધા હોય ને એને જોયા કરવાના કે આ ભક્તએ આ સમયે આવી સમજણ રાખી હતી, બહુ સરસ. આપણા જીવનમાં જ્યારે એ પ્રસંગ બને ત્યારે એની જે સમજણ છે આપણને કામ લાગે, એનો જે ગુણ લીધેલો છે બહુ કામ લાગે. પણ આપણે વિચાર જ ના કર્યો હોય અને નિર્ભય થઈને ફરતા હોય કે મારા નિશ્ચયને શું થવાનું છે, શું થવાનું છે, તો એક દિવસ બાષ્પીભવન થઈ જાય, નિર્ભય નહીં થવાનું. જ્યાં સુધી આ શરીરની રાખ ના થાય ને ત્યાં સુધી મોક્ષના માર્ગમાં નિર્ભય નહીં થવાનું. ચોક્કસ ગૌરવવાન રહેવાનું કે આવા મહારાજ મળ્યા, આવા સાધુ મળ્યા, આવો સત્સંગ મળ્યો, કામ પૂરું છે. પણ નિર્ભય નહીં થઈ જવાનું, સજાગ તો રહેવાનું. તો મહારાજને કડવા તુલસી શ્યામ જગ્યા છે, ત્યાંથી નજીકની અંદર એક ભોજા ભગતનું સમઢિયાળા ગામ છે. નાના એના ત્રણ છોકરા હતા ભોજા ભગતને, મૈસુર, મેરામન અને વિશામણ. તો ઓલો મેરામણ હતો ને એને છે ને વાછડામાં બહુ હેત, વાછડા જોડે જ રમ્યા કરે. આહિરના છોકરા બહુ ભણેલા ગણેલા નહીં. પેલો મૈસુર મોટો ભાઈ પેલા મેરામણને કે મને લાગે તું ગોલોકમાં જવાનો છે, તું ગોલોકમાં જઈશ. કે ઓલો કે કેમ હું ગોલોકમાં જઉં? તો કે તું આખો દિવસ વાછડા ભેગા રહે તે અક્ષરધામમાં તો કે વાછડા છે નહીં, તું ગોલોકમાં જ જાણ કે ક્યાં જા. નાના નાના છોકરાઓ વાતો કરે હા આહિરોના. બાલમુકુંદાસજી સ્વામી ગુણાતેન સ્વામીના કૃપાપાત્ર શિષ્ય એ ન્યા એ ગામની અંદર ગયેલા સમઢિયાળા, એ મંદિરમાં હતા અને બીજા બે પાંચ સંતો હતા. સ્વામી ત્યાં ગયા એટલે આ બે છોકરાને ખરેખરો ઝઘડો થયો એટલે પેલા ભોજા ભગત કેલા તમે વઢો છો કેમ, વઢો છો કેમ, કેમ ઝઘડો છો? તો કે ઝઘડવાનું કારણ તો આટલું જ છે કે અમારે એનો ઝઘડો છે કે આ મને એવું કહે છે કે તું ગોલોકમાં જાય, તો હું કહું છું ગોલોકમાં હું હાણો જઉં, તું જા કે હું તો ભગવાન સ્વામી એનો ભગત છું. આવી રીતે વઢીએ છે. છોકરાઓના વઢવેડ કેવા હતા જો તો ખરા. સત્સંગીના છોકરાઓ લડતા તો ઉપાસના બાબતે લડતા. અને જ્યારે મંદિરમાં ગયા બાલમુકુંદાસ સ્વામી પાસે જઈને જ્યારે રજૂઆત કરી કે સ્વામી આ બે છોકરાના આવો ઝઘડો છે, આનું કંઈ સમાધાન કરો, સ્વામી આશ્ચર્યમ પડી ગયા કે ઓહો, આની સમજણ તો જો આહિર છે, બુદ્ધિ જાજી નથી, પણ એની સમજણ કેવી છે, ગોલોકમાં તો જવું જ નથી. ઓલો કે હું હાનો જોઉં, પેલો કે હું હાનો જોઉં, હું વાછડા ભેગા રમું એટલે ગોલોકમાં થોડો જતો રહું, વાછડા નહીં અક્ષરધામમાં લઈ જઉં. બાલમુકુંદા સ્વામી આજુબાજુના સાધુઓને કે જો તો ખરા, આપણે ત્યાગીને સમજણ જોઈએ, એવી સમજણ તો આમાં પડી છે. માટે મહારાજના મહિમાની વાતો બહુ કરવી, ઘરમાં પણ કરવી, હાલતા ચાલતા પણ કરવી, પતિ પત્નીએ પણ કરવી, બાળકો સાથે પણ કરવી, બહુ કરવી. મહિમાની વાત કરીશું તો મહારાજનું સ્વરૂપ આપણને દ્રઢ થશે, આપણા સંગીને પણ દ્રઢ થશે. આને કડવું કહેવાય. આને શું કહેવાય? કડવું. મહારાજને જેવા છે એવા ઓળખવા એને કડવું કહીએ. હવે આગળ બીજું સ્વામી કહે છે, અને એ મહારાજના જે એકાંતિક મોટા સાધુ હોય તેને ઓળખવા અને તે સાથે હેત કરવું તેને કહેવું કહીએ. હવે કહેવું કોને કહેવાય? તો કે ભગવાનના એવા મોટા સાધુને ઓળખવા, એના એકાંતિક મોટા સાધુને ઓળખવા અને એમની સાથે શું કરવું? હેત કરવું. કેવું હેત કરવું? તો કે પ્રથમના 54માં મહારાજે કીધું છે, શ્લોક બોલો તો, પ્રસંગ મજરમ સૈવ સાધુ સુકૃતો મોક્ષ દ્વારમ અપાવૃતમ. મોઢે છે પણ એમ ના, ઘણા મોઢે બોલે, મારી સામે જોઈને બોલે, ઘણા નામ જોવું પડ્યું, પણ અમુકને તો આમ મોઢે જ છે. બરાબર. જેવો એ જીવને પોતાના સંબંધીને વિશે દ્રઢ પ્રસંગ છે, તેઓને તેવો જ પ્રસંગ જો ભગવાનના એકાંતિક સાધુને વિશે થાય તે જીવને મોક્ષનું દ્વાર ઉઘાડું થાય છે. દેહને દેહના સંબંધીમાં મોટા સાધુ સાથે હેત કેવું કરવું? આપણને આ દેહ છે, આ દેહ એમાંથી એક જગ્યાએથી સારી કોઈ વસ્તુ મળતી હોય તો મને કહો, આ શરીરમાંથી એક જગ્યાએથી સારી વસ્તુ કોઈ પણ મળતી હોય એવી કોઈ છે? માથેથી ઉતારત કચરો, મોઢેથી ઉતારત કચરો, કાનમાંથી કાઢો તો, નાકમાંથી કાઢો તો, મોઢામાંથી કાઢો તો,
આંખમાંથી કાઢો તો નીચેના બેની તો વાત જ નથી થાય એવી. મળદ્વાર ને મૂત્રદ્વાર ગટર જ ગટર છે. આને કેટલું હારું આપીએ છે. હજુ આજ દિવસ સુધી આજે એવા કોઈ છો કે હારું આ વિષ્ટા જ કરે, આ તો દૂધપાક ને આ બધું ખાવું નથી, મારા માટે તમે કાચો લોટ આપી દો, થોલું આપી દો, એવું આપણને થાય જ કોઈ, મને કે તમને. આને સારામાં સારું આપીએ છે તો પણ એ સવારમાં વિષ્ટા કરી આપે છે. સારામાં સારી પથારી આપીએ છે તો પણ એ આપણને ભવ ભટકનમાં ભટકાવે છે. આને સારામાં સારો સેન્ટ છાંટી દો તમે, આને સારામાં સારા બોડી સ્પ્રે લગાડ દો, ગમે એટલા હાબુ ઘસી દો, પણ બે દીમાં તો ગંધ સિવાય કાંઈ દેતું નથી. આટલું ભંગારમાં ભંગાર છે. આ કેવું છે બોલો તો ખરા? ભંગારમાં ભંગાર. આની અંદર હારું કેટલું છે કહું? આ ભગવાન ભજવા દે, સાધુની ના હરિભગતની સેવા કરવા દે, આટલું જ હારું છે. આટલું તથ્ય આમાં છે, બાકી આમાં કાંઈ તથ્ય હારું. આ છેલ્લો જન્મ કરવા મદદરૂપ થાય ને એટલું જ આ ખોરિયું કામનું છે, બાકી આ ખોરી આમ કાંઈ નથી. પણ આનો આનો કોઈ દી અભાવ આપણને આટલા વર્ષોથી વાતો સાંભળીએ છીએ ને કરીએ છીએ, પણ કોઈ દાડો અભાવનો એકાંતમાં બેહીને વિચાર થયો? અત્યાર તો થઈ જશે, અત્યાર તો કરવાની છે ને વાત, મારે ને તમારે સાંભળવાની છે, એટલે અત્યાર તો થઈ ગયો, બધાને વિચાર ચાલુ થઈ ગયો. ખારું, વાત સાચી છે સ્વામીની, શરીર તો એવું જ છે. પણ એકાંતમાં બેસીને, ઓહો, આ દેહ જેટલું આપણું કૃતજ્ઞ છે, આને હારું આપીએ છીએ અને ભંગાર આટલા વર્ષોથી કરે છે. તમે 25 વર્ષના 30 વર્ષના 40 વર્ષના 50 વર્ષના 60 વર્ષના જ્યાં પૂગ્યા ત્યાં આજ સુધી હજુ આને આપણું હારું આપેલું હોય ને કંઈક હારું દીધું એવું નથી થયું, છતાં પણ એમાંથી પ્રીતિ તૂટતી. આવું હેત કોની અંદર કરવાનું છે? ભગવાનના એકાંતિક મોટા. આ શરીર જેટલા ભંગાર તો નહીં જ, હા, કોઈ કોઈ નહીં. આ સત્સંગમાં શરીર જેટલું ભંગાર કોઈ નથી. તો પણ આશ્ચર્ય કેવું છે, જીવને આનો પ્રસંગ છૂટતો જ નથી. આનો કેવો પ્રસંગ, કેવો પ્રસંગ આનો, તમે વિચારો. આ આટલા વર્ષોથી નહીં તો આપણને કોઈ વર્ષોથી દગો કરતું હોય ને, 5 વર્ષ દગો કરે ને તો 6ઠા વર્ષે આપણે એના વ્યવહાર ના કરીએ. ખરું, 5 વર્ષથી હું તો પસ્તાયો, બહુ દગો કર્યો, છોડી દે ને. આ તો જન્મ્યા ત્યારથી દગો કરે છે, હજુ દગો કરે છે, તો પણ હજુ આપણે એને છોડવા તૈયાર, ઉપરથી હજુ એ છૂટવા તૈયાર થાય તો આપણે કહીએ ના ના ના, થોડી ટ્રીટમેન્ટ કરાવીને પણ રાખવું તો છે. એવી રીતે કોઈ નથી રાખતું કે મહારાજે જે મધ્યના 62માં કીધું છે, 5 દી મોડા મરવું પણ પાકા થઈને મરવું, એટલે કંઈ કોઈ શરીર રાખવા મહેનત કરે છે? ના, હજુ તો મુનિયાના લગ્ન જોવા છે, હજુ તો મુનિયાને ત્યાં મુન્ની આવે એ જોવી છે, એના માટે તો આ શરીર રાખવું છે. કોઈને એમ નથી થતું કે મારી કસર ટાળવી છે એટલે શરીર રાખવું છે. એ દેહનો જેટલો પ્રસંગ છે ને, એનાથી લાખમાં ભાગનો જો મોટા સાધુનો રાખે ને તો છેલ્લો જન્મ થઈ જાય, છેલ્લો જન્મ થઈ જાય. કોઈ ભક્તનો ક્યારેક કંઈક દોષ દેખાય ને ત્યારે એટલું જ વિચાર કરવાનો, આ શરીરથી તો આ ભગત હારો છે, આ શરીર જેટલું ભંગાર છે ને એના કરતાં આ ભગત હારો જ છે, એવું મોટા સાધુ સાથે હેત કરવું. મધ્યનું 59મું, તમે ઘણી વખત આ વાંચ્યું છે પરીક્ષામાં, ભગવાનના સંતની સેવા તો બહુ મોટા પુણ્યવાળાને મળે છે પણ થોડા પુણ્યવાળાને મળતી નથી, માટે ભગવાનના સંત સાથે તો એવું હેત રાખવું જેવું હેત સ્ત્રી ઉપર છે કે પુત્ર ઉપર છે કે મા બાપ ને ભાઈ ઉપર છે, તેવું હેત રાખવું તો એ હેતે કરીને જીવ કૃતાર્થ થઈ જાય છે. આગળ શું કીધું? દેહ અને દેહના સંબંધી. હવે દેહનું સ્વરૂપ તો તમને ઓળખાઈ ગયું ને કેવું છે, શેરવાની પહેરો ને સેન્ડ છાંટો એટલો ટાઈમ સારું, હા, કાંઈ લેવાનું નહીં આમાં, કશું લેવાનું નહીં. હવે દેહના સંબંધીનું સ્વરૂપ, બધા કેવા રૂડે ગુણે યુક્ત હોય, કેવા રૂડા ગુણો હોય બધામાં, નહીં, કેટલા રૂડા ગુણો, એકદમ મહિમાવાળા, શ્રદ્ધાવાળા, કેવા એવા હોય બધાને, પતિ પત્ની મા બાપ છોકરા બધા જે દેહના સંબંધીઓ, મામા કાકા હોય બધા એવા, આમ આદર્શ ને એટલા ઉચ્ચ કોટીના, ઊંચી સમજણવાળા, એકદમ રૂડા સ્વભાવવાળા એવા હોય? ના હોય. આવું શાસ્ત્રમાં કહેવાની જરૂર કેમ પડી? એવું કેમ ના કીધું કે દેહને દેહના સંબંધીથી અધિક પ્રીતિ તમે સંતમાં કરો એમ ના કીધું?
મોટા એકાંતિકમાં કેટલી પ્રીતિ કરવાની કીધી, જેવો દેહને દેહના સંબંધીનો પ્રસંગ છે એટલું જ કરો, એથી વધારે નહીં. જેવું હેત મા બાપ પુત્ર પરિવાર ઉપર છે એટલું જ હેત એની ઉપર રાખો, એનીથી વધારે ન જરૂર, એટલું જ. ગોપાળન સ્વામીને કોઈ પૂછ્યું, ઇન્સ્ટન્ટ કલ્યાણ થાય એવો ઉપાય બતાવો. સ્વામી કે તને તારા ઘરવાળા જેટલું એ જ છે, એનાથી એક દોરો વધારે કરી દે મારા, તારું કામ પૂરું. બોલો કે બસ આટલું હેલું હેલું, કે ઊભો થઈને જતો રહ્યો ખંખેરીને. તો બાજુની અંદર કોઈ સાધુ બેઠા હતા, સ્વામીને કે સ્વામી આટલું હેલું કલ્યાણ કરશો? સ્વામી કે આપણે ક્યાં કર્યું છે, મહારાજે જ કર્યું છે, એને એના ઘરવાળા જેટલું હે તે આપણામાં થાય તો એનું કલ્યાણ, આ તો મેં દોરો વધારે કીધો. પણ સ્વામી આટલું બધું હેલું? સ્વામી કે એ તો વિચાર કે એને ક્યારે એટલું હેત વધારે થાય, એટલું થતા કેટલી વાર લાગે. સાધુ કે બે જાઓ, અને ઘરવાળા કે નીકળી જવાનું છે. કીધું ને નીકળી જવાનું છે, ફોન કર્યા જ કરે ઓલી સભામાંથી, પણ ભગત ફોન ઉપાડે નહીં, પછી ટેક્સ કરે, રહેવાનું અમારી ભેગા છે, હા ટાઈમે એકદમ ટાઈમ ટુ ટાઈમ ઊભા થઈ જજો. હા ઊભો થઈ જજે, લખે ભાઈ આજનો યુગ તો. કેટલું હેત, કેટલું હેત, કેટલું હેત, તમે વિચારો જ ખરા. તમારી ભેગા આવીને તો ઠરી જ નહીં કઈ, હું તો સુખી થઈ જ નહીં કઈ, માલ જ નથી તમારે ભેગા રહેવાનો. હારું આવે કઈ વાંધો નહીં, ભૂલી જાને તોય પાછા કેવા ભેગા. આ કેવો પ્રસંગ છે, તમે કલ્પના કરો કેટલો દ્રઢ પ્રસંગ છે, કેટલો દ્રઢ પ્રસંગ. અને સંતે કે ભક્તે કાંઈ કીધું હોય કે તમારામાં તો કાંઈ માલ નથી, ત્યારે ગોતી લેજો માલ બીજે. વાહ, કોઈ ગરજ જ નહીં, કશી ગરજ જ નહીં, કલ્યાણના માર્ગમાં સત્સંગમાં કોઈ ગરજ જ નહીં, ગોતી લેજો બીજો. અરે ભગત આટલી ભૂલ કરી દીધી, આવું ના થાય. સારું ત્યારે હવે ભૂલ હું હોવ જ, ભૂલ થાય ને, હું હોવ જ નહીં તો ભૂલાની થાય, લો ભૂલાની થાય. સત્સંગની ગરજ બહુ રાખવાની. સત્સંગ એટલે શું? ગુણાદાન સ્વામી બહુ ટૂંકમાં વ્યાખ્યા કરી, મોટા એકાંતિકને હાથ જોડવા અને કેમ કરવું, આનું નામ સત્સંગ છે. તીલું કરવું એ કઈ સત્સંગનું સ્વરૂપ એકલું નથી, સમજ્યા ને? પૂજા કરવી એ સત્સંગનું એકલું સ્વરૂપ નથી. સત્સંગનું સ્વરૂપ મહારાજે અંતેના બીજામાં બતાવ્યું, જ્યારે આવો સંત સમાગમ પ્રાપ્ત થયો ત્યારે દેહ મૂકીને જેને પામવા હતા એ તો દેહ છતાં જ મળ્યા છે. મોટા એકાંતિકને હાથ જોડવા, એમાં હેત કરવું, હેત કરે તો પછી એની ઉપર રાજી થાય. હેત કેવું જોઈએ? આપણા દાદા ગુરુજીનું ચરિત્ર છે, તમે કદાચ ફરી વખત તો બહુ સાંભળવાનું તમારે બહુ ઓછું અંગ હશે ને, કારણ કે નવું નવું જેટલું મળે પેલું જૂનું સાંભળવાનો ટાઈમ જ ના મળે, નવું જેટલું મળે. પણ નંદ આખ્યાન પુસ્તક એક વખત વાંચજો. હમણાં સદગુરુ સ્મૃતિ મહોત્સવ 3 આવે છે ને, પંચાબ્દી મહોત્સવ આવે છે ને, એ નિમિત્તે એવો નિયમ લેજો કે દાદા ગુરુજીનું આખું ચરિત્ર વાંચવું છે. એ ચરિત્ર વાંચો. દાદા ગુરુજી જ્યારે લીમદ્રા ગામ છોડી નીકળ્યા ઘનશ્યામ જીવન સ્વામી સાથે, ઘનશ્યામ જીવન સ્વામી જૂનાગઢ મંદિરના એમની સાથે જ્યારે દાદા ગુરુજી નીકળ્યા, અને દાદા ગુરુજી નીકળ્યા ત્યારે ઘનશ્યામ જીવન સ્વામી જ્યારે ત્યાં લીમદ્રા ગયેલા ત્યારે સંતો ભજન ગાતા હતા. કયું ભજન ગાતા હતા યાદ છે કોઈને? ઘેરે ચાલી આવ્યા બ્રહ્મોલવાસી રે, જેને કે છે અક્ષરાતીત અવિનાશી રે, જોતા મારે આવી મારે જાન રે, પોતે વર પુરુષોત્તમ ભગવાન રે, હથે વાળો હરિસંગાથે મેં કીધો રે, ભૂમાનંદ કે જન્મ સુફળ કરી લીધો રે, ઘેરે ચાલી આવ્યા બ્રહ્મ મોલવાસી. આ લીમદ્રા ગામનો પોપટ, એનું નામ પોપટ ભગત હતું દાદા ગુરુજીનું, તે પોપટ ભગત ઘનશ્યામ જીવન સ્વામીને પૂછે કે સ્વામી ઓલું ભજન બહુ સરસ હતું. સ્વામી કે એવા ભજન તમારે શીખવાના છે, તમે હવે સાધુ થવા આવ્યા છો ને એટલે તમારે એ ભજન શીખવાના છે, તમારે એ બધું ગાતા શીખવું પડશે. પોપટ ભગતને સ્વામી આમ વાતો કરતા હાલ્યા જાય, એમાં થોડું 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 આગળ હાલ્યા, ત્યાં આગળ ઘનશ્યામ જીવન સ્વામી વાતોની અંદર મસ્ત હતા, અને નજર ચૂક થઈને તે કાંટો મોટો બાવળિયાનો એ સ્વામીના પગમાં ઘરી ગયો. ઉઘાડા પગે ચાલતા હતા સ્વામી, જોડા નહોતા પહેરેલા, પગમાંથી કાંટો સોંસરો નીકળ્યો,
અને કાંટો એ કાઢ્યો તો ખરો, સ્વામીએ તો આમ ખેંચીને કાઢી નાખ્યો, પણ પોપટ ભગત પોકે પોકે રડવા લાગ્યા. હેત કોને કહેવાય? મોટા એકાંતિકમાં હેત કોને કહેવાય? જેમ શરીરને દુઃખ થાય, આપણને અહીંયા આગળ આમ દુખાવો, એટલું બધું પેઇન થાય, સહન ના થાય, તો એ થાય છે પેઇન કોને? બોલો તો, થોડી વાર તો શરીરથી જુદા પડી જાઓ, કોને થાય છે? રડવું કોને આવે છે? જીવને. આપણને શરીરને તાવ આવે તો દુઃખ કોને થાય છે? જીવને. સુખ શરીરને મળે છે તો સુખી કોણ થઈ જાય છે? જીવ. મોટા એકાંતિકને દુઃખ થાય, એનું દુઃખ આવે, આપણને દુઃખ થાય, એને સુખ થાય, આપણને સુખ થાય, એનું નામ સત્સંગ છે. સત્સંગ એનું નામ છે. મોટા એકાંતિકના દુઃખે દુઃખી થઈ જાય અને મોટા એકાંતિકના સુખે સુખી થઈ જાય, એનું નામ સત્સંગ છે. ગોપાળન સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, આ બધા મોટા મોટા સદગુરુ સંતો એ જ્યારે બીમાર પડતા ને ત્યારે કેટલા રોતા, કેટલી ભગવાનને પ્રાર્થના કરતા, રડતા ને પ્રાર્થના કરતા. એને મોટા એકાંતિકમાં હેત કર્યું કહેવાય? મોટા એકાંતિકમાં હેત કર્યું કહેવાય? આ તો કે બીમાર છે, હોઈ જાઓ ત્યાર, બીજું એમ નહીં. હેત એનું નામ છે. ભૂખ તરસ એનું દુઃખ, એ આપણું દુઃખ બને. સ્વામી પોપટ ભગત રડવા લાગ્યા, કાંટો કાઢ્યો પણ પોતાના બૂટ પગમાંથી કાઢીને સ્વામીને આપ્યા. ઘનશ્યામજી અને સ્વામીના બૂટ તમે પહેરલો સ્વામી. સ્વામીએ સ્વીકાર્યા નહીં. રસ્તામાં પડેલી સૂળથી સદગુરુનો પગ વિંધાયો, એના કરતાં પોપટ ભગતનું હૃદય વધારે વિંધાયું. સ્વામીએ પહેલાં લીધા નહીં ને જોડા, એટલે આંખમાંથી આંસુડાની ધાર થઈ. સંતોને સમજાયું નહીં, આજુબાજુ બીજા સંતો હતા ને એ બધા સમજ્યા કે નવો મુમુક્ષુ છે ને, આ રોવું એટલે આવે છે. કોણ યાદ આવ્યું? ઘર યાદ આવ્યું. છોડના કઠીને ભાઈ, એ તો જે છોડીને અહીંયા આવેલા ગુરુજી કથા કહે છે ને, વર્ષો પહેલા ગુરુજીને ભેગા આવેલા ને પછી રોવે રાતે સોફામાં, તે ગુરુજી રાતે 2 વાગે કે હું ભગત કેમ રડો છો? કારણ કે પહેલાં કેવું, આ લિવિંગ રૂમમાં જ ઉતરવાનું હરિભગતને કહે, તે લિવિંગ રૂમમાં ત્યાં સાધુ હોતા હોય ને હરિભગત હોતા હોય, તે આ સોફા પર હોતા, કેમ ભગત રડો છો? તો કે બબલો ને બબલાની માં યાદ આવી. એ તો અમારા દાદાઓ જેવા ત્યાગી કોક હોય કે ના યાદ આવે, નહીં તો બહુ અઘરું છે. ટકાય એવું નથી, થોડા દીમાં આવી જ જાય. ગમે એવો બુદ્ધિવાળો ને ગમે એવો હોય ને વિચારવાનું, પણ થોડા દી થાય ત્યાં તો સ્મૃતિમાં આવી જાય, ચાલે નહીં. એટલે એવો થોડો પ્રેક્ટિસ કરવાની, નવરા પડો ને ભજન કરવા, આલો મંદિર જતા રહીએ, આજ આખો દિવસ ભજન કરું છું. ક્યારેક તો એવું કરો, તુલસી વિવાહમાં કેવા સવારથી 1 વાગ્યાથી આવી જાઉં છો, 12 વાગ્યાથી આવી જાઉં છું, થયું ને? તો કોઈક દિવસ તો પુરુષોત્તમ નારાયણ સાથે વૃત્તિનો વિવાહ કરવા આવીએ કે હાલો ભાઈ આજે તો બસ મહારાજની સામે બેહીને ભજન કરવું છે. કરે છે આપણા દિલીપભાઈ કોઠાવાળા, જુઓ તમે ક્યાં સત્સંગમાં નથી. હવાર ના આવે, 4-4 દિવસ રોકાવા આવે અને હવારના ભગવાન સામે બેહી જાય, એક ધારું બસ ભજન જ કરવું છે કે બીજું કાંઈ નહીં. બેસવાવાળા કરે જ છે, કરવાવાળા કરે જ છે, અને આપણે કલાક, અડધો કલાક, પોણો કલાક, 2 કલાક તો લાગે બહુ ભજન કરી લીધું, અને કરવાવાળા આખો દિવસ રોકાઈને ભજન કરે છે. પણ આવી ટેવ પાડવી પડે હા આપણે બધાએ, વૃત્તિ વિવાહ કરવો પડે. તુલસી વિવાહ તો કર્યો, તુલસી વિવાહમાં તો બહુ મજા આવી, ગીતો ગાવાના હોય, તુલસી, એ તો બધું યોગ્ય જ છે. મહારાજે જે ઉત્સવ સમય ગોઠવ્યા છે આપણા કલ્યાણને અર્થે ગોઠવ્યા છે, બરાબર છે. પણ કયો વિવાહ કરવાનો છે? વૃત્તિ વિવાહ. વૃત્તિ વિવાહ નિષ્કુળાનંદ સ્વામી લખ્યો છે, વૃત્તિને કેવી રીતે વરાવવી ભગવાનની આરે, એ વિવાહ. એ વિવાહ કરવા માટે વહેલા ઉઠીને ભગવાન પાસે બેહવું પડે. ઘર નહીં, પેલા સાધુઓ કે ઘર યાદ આવ્યું, થોડા પાછા ઉતાવળા હોય ને, ઉતાવળા હોય તો બોલી જાય, ઘર યાદ આવ્યું ભગત. રોવાનું નહીં, ઘર યાદ નહીં કરવાનું આવે. ઘર તો છોડી દીધું આપણે, હવે એની હું વ્યથા હતી એ તો ખબર નહોતી. ઓલા કે ઘર નહીં તો હું યાદ આવ્યું, બીજું માં યાદ આવી, ઘર યાદ ના આવ્યું તો માં યાદ આવી. રોજ દૂધ પાતી હોય પછી અહીંયા આગળ દૂધ મળે નહીં તો દૂધ યાદ આવે, કંઈક સારું જમાડતી હોય એવું અહીં મળે નહીં તો એ યાદ આવે, તો એવું કંઈ આવ્યું? પોપટ ભગત કે કાંઈ યાદ નથી આવ્યું.
આ મારા પગમાં ખાસડા છે તે મને યાદ આવ્યું કે મારા ગુરુ અડવાને પગે એટલે કે ખુલ્લા પગે હાલે છે અને હું બૂટ પહેરીને ચાલું તો મારી ભક્તિમાં ધૂળ પડે, હું તો સદગુરુના શરણે આવ્યો છું, હું એના કરતાં વધુ પદાર્થ કેવી રીતે ભોગવી શકું? કહેતા કહેતા પોપટ ભગત હિપકે ચડી ગયા. આને હેત કહેવાય મોટા એકાંતિકમાં. અને એ દાદા ગુરુજી જેવા મોટા સત્પુરુષ થાય જેને આવું હેત હોય મોટામાં. તમે જો પહેલેથી હાર માળાઓ કાઢો ને, જેને ભગવાનમાં હેત થયું, જેને કંઈક પામ્યા છે ને, એ બહુ મોટા મોટા પુરુષોમાં જેને હેત હતું ને એવા જ પામ્યા છે. જેને મોટા પુરુષોમાં હેત થયું નથી ને એ કંઈ પામ્યા નથી, કશું જ પામ્યા નથી. જેટલા પામ્યા છે પૂર્વેથી, લાલજી સુથાર, મુક્તાનંદ સ્વામી, એ બધા શ્રીજી મહારાજને પામ્યા. કેવું હેત હતું રામાનંદ સ્વામીમાં? કેવું હેત રામાનંદ સ્વામીમાં? કેવું હેત સ્વામીને પ્રગટ થઈને કેવું પડ્યું પૂર્ણ પુરુષોત્તમ આ છે મુક્તાનંદ, આમ કેવું પડ્યું ત્યારે માને? એ કેવું હેત કહેવાય? કેવું હેત કહેવાય? દાદા ગુરુજીમાં ગુરુજીને જે હેત તમે આ નંદ આખ્યાનની અંદર ફોટાઓ દર્શન કર્યા છે, કલ્યાણ કનિકાની અંદર ફોટાઓ જોયા હશે ને, દાદા ગુરુજીના આમ ખોળામાં માથું લઈને જે આક્રંદ કરતા રોવે છે, અરે એ ફોટાની ક્યાં વાત કરો છો? હમણાં કેનેડાની યાત્રા દરમિયાન અમારી સાથે ગાડીની અંદર કોણ હતું? પિનાકભગત ગાડી ચલાવતા હતા અને યોગેશ ભગત હતા. યોગેશ ભગતને પૂછજો તો ખરા, નાયગરા ફોલ્સની બોર્ડર ઉપર અમે ત્યાંથી આમ નીકળતા હતા બોર્ડર ઉપર, ને ખબર નહીં અચાનક ગુરુજીને આમ દાદા ગુરુજી યાદ આવ્યા, ગાડીમાં બેઠા જ હતા અને ખાલી એટલું બોલ્યા, એ મોટા સાધુઓએ આવું કાંઈ ભોગવ્યું નથી ને કશું જોયું નથી, એટલું કહેતા તો પોકે પોકે રડી પડ્યા, ગાડીની અંદર હિપકે ચડી ગયા. એ લોકોએ આવું કશું જ જોયું નથી. આજે આજે કેટલા વર્ષો યા 34 વર્ષ પછી, 34 વર્ષ પોતાના ગુરુધામમાં ગયા એને થયા, તો પણ હજુ આજ દિવસ સુધી આટલા માન સન્માનના યોગ વચ્ચે પણ પોતાના સદગુરુ પ્રત્યેનું હેતનો દોરો એવો ને એવો જીવંત રહ્યો, એને મોટા એકાંતિકમાં હેત કર્યું કહેવાય. જેને ભગવાનમાં ચોંટવું હોય, જેને મહારાજનું આગળ કડવું જે છે ને એ જેટલું દ્રઢ કરવું હોય, એનો એક જ ઉપાય છે, મોટા એકાંતિકમાં હેત કરવું, એને કહેવું કહીએ. એવા મોટા એકાંતિકને ઓળખવા અને એવા મોટા એકાંતિક પાસે જે દ્રઢ મન કરીને રહેવું એને શું કહેવાય? કહેવું. કહેવું કેવું હેત કર્યું છે? હું તો આ યોગેશ ભગત આશ્ચર્ય પડી ગયા. ભગત કે આ કેવું? એ કીધું એટલે જ, જ્યાં સુધી જે મોટાની નજીક રહ્યો નથી ને એને મોટાનો બિલકુલ પરિચય ના હોય, એની નજીક જે રહ્યો હોય ને એને જે પરિચય થાય ને એ દૂર રહ્યો ના થાય. નજીક જે નજીકથી જે અનુભવે, પાસે રહીને જે અનુભવે, એને જે અનુભવ થાય એ એમ ના થાય. એ દ્રઢ હેત કહેવાય. યોગી સ્વામી ધામમાં જવાના થયા, ગુરુજીએ કીધું બેટા હરિકૃષ્ણ મહારાજ દેખાય છે? દેખાય છે. સારું, તો તું હવે મને પણ ભૂલી જા, હવે હરિકૃષ્ણ મહારાજમાં વૃત્તિ જોડી દે. અને ત્યારે યોગી સ્વામીના બે આંખમાંથી આંસુડા પડી ગયા, બે આંખમાંથી આંસુડા નીકળી ગયા. કેમ? કારણ કે એને મોટા એકાંતિકમાં પ્રીતિ છે. એનો અર્થ એ નથી કે એને ભગવાનમાં, એને હરિકૃષ્ણ મહારાજ તો દેખાતા પણ મને આ હરિકૃષ્ણ મહારાજમાં હેત કરાવી દીધું, મારું 9 વર્ષના ત્યાગ આશ્રમના જીવન દરમિયાન આટલું મોટું કામ કરી દીધું. એ કેવડું મોટું કામ થયું! યોગી સ્વામીની અંતિમ યાત્રાના દર્શન તો કરો. એક મોટા કોઈ યોગી પુરુષની અંતિમ યાત્રા હોય ને એવી અંતિમ યાત્રા નીકળી, કોના પ્રતાપે? એ પ્રતાપ કોનો? મોટા પુરુષનો. એના પ્રતાપે કેવી યાત્રા નીકળી! એક મોટા સત્પુરુષ કોઈ ધામમાં ગયો અને કેવું વાતાવરણ સર્જાય, એવું વાતાવરણ આખું સર્જાયું. કોના પ્રતાપે? મોટા પુરુષના પ્રતાપે. એટલે મોટા એકાંતિકમાં જેને પ્રીતિ થાય, સ્વામી કે એને કહેવું કહીએ. ત્રણે ત્રણ વસ્તુ જોઈએ, કડવું, કહેવું અને હવે રહેવું. સાંભળો, હવે રહેવું. અને એવા જે મહારાજ તેના એકાંતિક મોટા સાધુ હોય તેને ઓળખવા, તે સાથે હેત કરવું, તેને કહેવું કહીએ. પણ હેત કેવું કરવાનું છે? બસ ટુક ઇન ટચ વ્યાખ્યા, દેહ અને દેહના, આનાથી પર કશું સમજવાનું નથી. આટલું થઈ જાય એટલે બધું સમજાઈ જ જાય. કોઈ પણ ભગવાનના મોટા એકાંતિક સંત કે ભક્ત, હું તો કહું સામાન્ય કોઈ ભક્ત હોય અને એની અંદર આપણને કંઈક દેખાય ને, એટલું વિચારવાનું, મારા શરીર કરતાં તો સારા છે, મારા શરીર કરતાં તો સારા છે, તરત ગુણ આવી જાય. હવે આગળ, એવા જે મોટા સાધુ તેની અનુવૃત્તિ રાખવી, બહુ અઘરો શબ્દ છે. કયો શબ્દ છે? અનુવૃત્તિ. એટલે વૃત્તિની પાછળ ચાલવું,
ખબર પડી જાય. અનુવૃત્તિ એટલે શું? એને કહેવું પણ ના પડે અને ખ્યાલ આવી જાય એને અનુવૃત્તિ કહેવાય. આજ યુવા સભા છે એમ કહેવું ના પડે, યુવા સભા છે એમ કહેવું ના પડે, રોકાજો એમ સાધુને કહેવું ના પડે, રોકાવ ને. અનુવૃત્તિ ખબર જ હોય કે સભા કરવાની છે, સાધુને શા માટે પ્રાર્થના કરવી પડે ભગત રોકાજો ને, હવે મારી પર દયા રાખજો ને આટલી, એવી પ્રાર્થના ના કરવી પડે, એવું કહેવું પણ ના પડે. એનું નામ શું કહેવાય? અનુવૃત્તિ. એના હૃદયની અંદર શું ઈચ્છા છે મારા પ્રત્યેની, એ જે જાણી જાય એનું નામ અનુવૃત્તિ કહેવાય. પહેલાં તો વચન પ્રમાણે હજારો વખત વર્તીએ ને, કોઈ મોટા સાધુ હોય ને એ આપણને જેમ કેમ હજારો વખત વર્તીએ ને પછી મોટાનો રાજીપો થાય, રાજીપો થાય ને પછી વૃત્તિથી આપણને નહીં ખાલી પણ એના આંખના ઇશારે થોડું આપણે સમજતા થઈએ કે આમાં આંખનો ઇશારાનો ફરે એટલે આપણને ખબર પડી જાય કે આવી ઈચ્છા રાખે છે. અને પછી એવો કેટલો રાજીપો પ્રાપ્ત કરીએ ને ત્યાર પછી શાની ખબર પડે? અનુવૃત્તિની. એટલો અઘરો શબ્દ છે. પણ સ્વામી કે અનુવૃત્તિ રાખવી, પણ કમસે કમ એટલું તો રાખવું કે એમની સેવા કરવી અને ભગવાનની આજ્ઞામાં ફેર ન પાડવો અને માથા સાટે સત્સંગનો પક્ષ રાખવો. અનુવૃત્તિનો અર્થ એટલો જ કરીએ કે જેમ મોટા સાધુ કે એમ કરવું. અને એ આદિક જે જે મોટા એકાંતિક સાધુ કહે તેમ કરવું, તેને કરવું કહીએ. કળવું, કહેવું અને રહેવું. તો રહેવું કેવી રીતે? તો કે મોટા સાધુ જેમ કે એમ એની આજ્ઞાની અંદર રહેવું, એને રહેવું કહીએ. જો પ્રથમનું 67મું વચનામૃત, મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે, જેને આ લોકના સુખમાં ઈચ્છા નથી એવા સત્પુરુષ છે તેને વિશે દેવની બુદ્ધિ રાખે અને જે વચન કહે તે સત્ય માને અને તે પ્રમાણે વર્તે તો એ સત્પુરુષના ગુણ હોય તે મુમુક્ષુમાં આવે અને એવો ન હોય તેમાં ન આવે. જે ભગવાનના એવા મોટા પુરુષ હોય એમાં કઈ બુદ્ધિ રાખવાની કીધી? દેવની બુદ્ધિ. અને જે વચન કહે તે સત્ય માને એ પ્રમાણે વર્તે તો એને વિશે સત્પુરુષના ગુણ આવે અને ના વર્તે તો ના આવે. આ ટૂંકો ટચ ઉપાય, ભગવાનમાં હેત કરવાનો ઉપાય. સારંગપુરનું બીજું વચનામૃત, પરમેશ્વર તથા મોટા સંત તે પોતાને કોઈ વચન યોગ્ય કહે અથવા અયોગ્ય કરે ત્યારે તે વચનને તત્કાળ સ્નેહ સહિત માનવું. કેવું વચન? કે યોગ્ય અથવા. તો મને એમ થાય છે ભગવાનને મોટા સાધુ કોઈ દી અયોગ્ય વચન કે ખરા? મારો પ્રશ્ન છે અયોગ્ય વચન. અહીં મહારાજ શું કહે છે? પરમેશ્વર તથા મોટા સંતે પોતાને કોઈ વચન યોગ્ય કહે અથવા અયોગ્ય કહે ત્યારે તે વચનને તત્કાળ સ્નેહ સહિત માનવું. તેમાં યોગ્ય વચન હોય તેમાં તો આશંકા થાય નહીં, પણ કોઈ અયોગ્ય વચન કહ્યું હોય અને તેમાં આશંકા થાય તેવું હોય તો પણ તે સમાન વિશે ના પાડવી નહીં, એ તો હાજ પાડવી. એમ કેવું? હે મહારાજ, જેમ તમે કહેશો તેમ હું કરીશ. તો અયોગ્ય વચન કે મહારાજને મોટા, બોલો તો. અહીં કેમ કીધું મહારાજે? ના કે તો કીધું કેમ? કેમ કીધું આવું કેશો કોઈ? ધીમંતભાઈ, મહારાજ કે કોઈ મોટા સાધુ અયોગ્ય વચન કે નહીં, પણ આપણા બીબામાં ફિટ થાય એવું ના હોય. કારણ કે જીવ પ્રાણી માત્ર હમણાં જ બે દિવસ પહેલાની મેં કથામાં કીધું, બુદ્ધિની માપપટ્ટીથી હાલતો હોય છે. શાનાથી? બુદ્ધિની માપપટ્ટી. એટલે બુદ્ધિની માપપટ્ટીમાં જે ફિટ ના થાય એ આપણને ભગવાન કહેતો હોય કેવું લાગે? અયોગ્ય લાગે. મોટા સાધુ કહેતો હોય કેવું લાગે? અયોગ્ય લાગે. અયોગ્ય લાગે એ યોગ્ય ના લાગે, કારણ કે એ અયોગ્ય આપણને એટલે લાગ્યું કે આપણે આપણી બુદ્ધિથી મહારાજ અને મોટાના વચનને માપ્યું, પણ આપણે એટલું વિચારે કે આ મહારાજને આ મોટા પુરુષ એની આગળ મારી બુદ્ધિ શું? મારી બુદ્ધિ તો મને આપવાની શું? મારી બુદ્ધિએ મને આજ સુધી આપ્યું શું? હમણાં બે દિવસ પહેલાંની કથા હતી જ ને, બુદ્ધિ કેવી છે, બુદ્ધિ પર કેટલો વિશ્વાસ રાખો. એટલે મોટા સાધુ કે ભગવાન અયોગ્ય ત્યારે હાજ પાડવી. એમ કેવું? હે મહારાજ, જેમ તમે કહેશો તેમ હું કરીશ. અને તે વચન પોતાને મનાય એવું ન હોય તો પરમેશ્વર તથા મોટા સંત તેની મરજી હોય તો તેમને હાથ જોડીને ભક્તિએ સહિત એમ કેવું? હે મહારાજ,
તમે જે વચન કહ્યું તે તો ઠીક છે, પણ આટલી મને માં આશંકા છે. કેટલો વિવેક બતાવ્યો, તમે કીધું એ સાચું છે પણ મને થોડી શંકા જેવું થાય છે કે આમાં કેવું હશે. પછી પરમેશ્વરે પણ, પરમેશ્વરે વચન કહ્યું તે તો મને માનવામાં આવતું નથી. પછી અથવા તો મહારાજને ના કહી શકો, તો કે છે પરમેશ્વરની મરજી ન હોય તેમને સમીપે રહેતા મોટા સંત કે હરિભગતની આગળ કહેવું. કેટલો વિવેક બતાવે છે. અને એમ કહીને પછી એ વચનનું સમાધાન કરાવે, પણ પરમેશ્વરે વચન અયોગ્ય કે યોગ્ય કહ્યું હોય એ સમયે ના પાડવી નહીં, એવી રીતે યુક્તિએ કરીને મોટાના વચનને પાછું ઠેલવું, પણ કહ્યું ને તત્કાળ ના પાડવી નહીં. એવી રીતે વચનને, મારે તમને જે વાત કહેવી છે આવે છેલ્લી છેલ્લી લાઈનમાં, એવી રીતે વચનને ગુને કરીને વર્તવું, પછી એ ભક્તને ઉપર પરમેશ્વર તથા મોટા સંત તેને સ્નેહ થાય છે. આપણી ઉપર કોને હેત થાય આવી રીતે વર્તીએ ત્યારે? ભગવાન અને મોટા સાધુ. અને તે ભક્તને પણ ભગવાનને વિશે દ્રઢ સ્નેહ થાય છે. જ્યારે આપણે હેત કોની અંદર કરવું છે? બહુ જ બોલો, કોની અંદર કરવું છે? ભગવાનમાંય કરવું છે અને મોટા એકાંતિક સાધુમાંય કરવું છે. પણ એ હેત ક્યારે થાય એનો ઉપાય આ સારંગપુરનું બીજું છે. આપણે એવી રીતે વર્તીએ કે મહારાજને અને મોટા સાધુને આપણી ઉપર હેત થાય, એ લોકોને આપણી પર હેત થવું હેલું છે, આપણે એમાં હેત કરવું અઘરું છે. પણ આપણે એવી રીતે વર્તીએ કે એને આપણી ઉપર હેત થાય એટલે આપણને કોની અંદર હેત થઈ જશે? એની ઉપર હેત થઈ જશે, સહેજ હેત થઈ જશે. એટલે કે છે એની અનુવૃત્તિમાં રહેવું, અને એ જે ભગવાનના મોટા સાધુ એ કેમ કરવું, અને એની પાસે જે રહે છે એની ઉપર કૃપા થાય છે. આને રહેવું કહીએ, એટલે કડવું, કહેવું અને રહેવું, આ ત્રણ છે. એને બરાબર ફિટ કરીને એવું મગજમાં રાખવું કે કડવું એટલે મહારાજને ઓળખવા, કહેવું એટલે મોટા સાધુ મોટા એકાંતિકને ઓળખીને એમાં પ્રીતિ કરવી, અને રહેવું એટલે એવા મોટા એકાંતિકની અનુવૃત્તિમાં રહેવું. અને એવા મોટા એકાંતિક છે એ જેમ કે એમ રાખીને સત્સંગનો પક્ષ રાખવો, એને કહેવાય રહેવું. આવી રીતે જે રહે છે એનો સ્વામી કે સત્સંગ સહેજે સહેજે પાર પડે છે, અને એને સહેજે સહેજે બહુ પ્રકારના અલૌકિક આશ્ચર્યો પણ આ સત્સંગની અંદર અનુભવાય છે. એટલે ગોપાળાનંદ સ્વામીની આ વાત, એ વાતને આપણે બરાબર આપણા હૃદયમાં દ્રઢ કરીએ, અને ત્રણે ત્રણ વસ્તુને બરાબર જીવથી વિચારીને આપણી કસર કડવામાં હોય, કહેવામાં હોય અને ત્રીજી રહેવામાં હોય, તો જ્યાં જ્યાંની કસર હોય એને ટાળી, અને આપણે એ કસરોને ટાળીને મહારાજને મોટા પુરુષને વાલા થવું, એવું સ્વામી આપણને આમાં સમજાવે છે. ઘનશ્યામ મહારાજ.